ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. રાજુલા જાફરાવત ખાંભા મત વિસ્તાર ખૂબ જ લોકપ્રિય ધારાસભ્યો શ્રી અમરીશભાઈ ડેડ દ્વારા જાફરાવત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને કહ્યું કે હજી પણ વધુ મેડિકલ ઓફિસર, ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર દર્દીઓને મળી રહે એ માટે પ્રયત્નશીલ છીએ અને આવા કોરોના મહામારીના સમયમાં જે કંઈ ઘટતું હોય તે માહિતી લઈ અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. જ્યારે જાફરાવત સિવિલ હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેડ, પ્રદેશ કોંગ્રેસ અને કોળી સમાજના યુવા આગેવાન પ્રવીણભાઈ બારૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ બાંભણિયા, ઉપપ્રમુખ જીવનભાઈ બારૈયા, ભરતભાઈ બારૈયા, શૈલેષભાઈ રમેશભાઈ સહિત અનેક આગેવાનો દ્વારા હોસ્પિટલની મુલાકાત કરી હતી. ગોયલ ઉમેશથી સ્પીડ ન્યૂઝ 17 મહુવા. જે લીધા છે અને અહીંયા ફરી વખત મુકાય એવી એણે બાહેંધરી આપી છે. ખાસ કરીને જાફરાવતના લોકોની માંગ હતી કે એમડી ડૉક્ટરની નિમણૂક માટેની વાત થાય, પણ આ હોસ્પિટલનું જે પ્રમાણે કદ છે એ પ્રમાણે એમડી ડૉક્ટરની અહીંયા કોઈ જરૂર નથી એવું આ લોકોનું જરૂર છે, પણ સરકારશ્રીના મહેકમ પ્રમાણે અહીંયા એમડી ડૉક્ટરની નિમણૂક નથી એની માટેની પણ ચર્ચા કરી છે. પણ આગામી સમયની અંદર જેમ મને એમ ઝડપથી લોકોની સુખાકારી વધે એના માટેના પ્રયત્નો કરશું. હાજર રહેલા એમઓ સાથે ચર્ચા થયા મુજબ ઓક્સિજનની ઘટ છે, રેગ્યુલેટરની ઘટ છે. આવતીકાલથી જ જે ઘટ છે એ પૂરી કરવા માટે અહીંના આગેવાનો સાથે વાતચીત કરી છે. 30 જેટલી ઓક્સિજનની બોટલ પણ જાફરાવત શહેરના લોકો માટે મોકલી આપી છે અને હજી રેગ્યુલેટર જે ઘટે છે એની માટેની પણ જે પણ કંઈ કરવું પડશે એ આવતીકાલ સુધીમાં કરશું. એટલે હું એવું માનું છું કે આવનારા સમયની અંદર જાફરાવાદના શહેરના લોકો પણ આ સેવાથી વંચિત ન રહે એના માટેના પ્રયત્નો કર્યા છે. બાકી રાજુલા કે અન્ય શહેરોમાં કોઈ પેશન્ટોને શિફ્ટ કરવાના થશે તો પણ ચોક્કસપણે બધા જ લોકોને સાથે મળી અને એ કરશું. કોરોના કપરા કાળની અંદર રાજકીય ટિપ્પણીઓથી દૂર રહી, બીજી ત્રીજી બાજુની ટિપ્પણીઓથી દૂર રહીને પણ લોકોની સેવા કેમ થઈ શકે એના માટેના ચોક્કસપણે પ્રયત્નો કર્યા છે અને આશા રાખીએ કે જેમ બને ઝડપથી થાય. જય હિન્દ.